સાથે જ ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર એવા યુવરાજ જાડેજા પણ આપણી સાથે છે. યુવરાજજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા આપણી પાસે આવવા માંગુ છું. અહીંયા મહત્વનો સવાલ એ છે કે એક બાજુ આપણે મહિલા સશક્તિકરણના દાવા કરવામાં આવે છે, પરંતુ આ જે ઘટના છે, ભલે આપણે કહીએ કે 10 વર્ષ જૂની કેટલીક જે બાબતો છે તે પણ સામે આવી છે, પણ આ સમગ્ર જે ઘટના સામે આવી રહી છે ત્યારે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. સૌથી પહેલાં તો મારે આ બધી બહેનોને અભિનંદન આપવા જોઈએ કે તમે હવે હિંમત જુટાવી છે. આઈ નો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે એ વખતે હિંમત નહીં જુટાવી હોય ને, થોડી ઘણી જુટાવી હોય તો તમારી સાથે આ જે બધી આપણે સ્ટોરી સમજીએ છીએ કે તમારું કેરિયર બરબાદ થઈ ગયું, તમને માર ધમકીઓ મળી છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. પણ કંઈ વાંધો નહીં, તમે અત્યારે બી હિંમત કરી છે, એના લીધે જોયું કે ધીરે ધીરે બધી બીજી બહેનો બોલી રહી છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે હવે આઈ શુડ ઓલ્સો આઈ ઓલવેઝ થેન્ક મીડિયા. કેટલા માટે? એટલા માટે કારણ કે જ્યારે મીડિયા વચ્ચે પડ્યું છે ત્યારે ફરક ચેન્જ આવ્યો છે, રિવોલ્યુશન થયું છે, ફરક ચેન્જ થયો છે. એટલે આ બી આઈ શુડ થેન્ક દેમ. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને બધાને ઘણા ભાઈઓને થતું હશે, કારણ કે હું હંમેશા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડત નથી, આ તો અચ્છે બુરાની લડાઈ છે. એટલે એવું નથી કે ભાઈ અમારે કંઈ ભાઈઓ જોડે યા પુરુષો જોડે ઝઘડો છે. ના, નથી અમારે પુરુષો જોડે ઝઘડે. પણ જ્યારે જે પુરુષની અંદર એનું, સોરી ટુ ટેલ યુ, બટ એનું જાનવરતા બહાર આવી જાય, યા એને થાય કે એની પાસે પાવર છે ને એ બહેનોને ડિક્ટેટ કરીને એ લોકોને મિસયુઝ કરશે, અને અગર બહેનો એ લોકોના વશમાં ના થાય તો એ લોકોનું કેરિયર બરબાદ કરશે, આ એ લોકો માટે છે, આ બાકી બીજા લોકો માટે નથી. એટલે આ બધી બહેનોને સૌથી પહેલાં મારે કોંગ્રેચ્યુલેટ કરવું છે, ને એ લોકોને કેવું છે, યસ વી ટ્રસ્ટ ધેમ, વી બિલીવ ધેમ. જરૂરી નથી, હા ઘણી બહેનોએ પ્રૂફ બતાવ્યા છે, ત્યારે પેલા લોકો કેવા, જેના પ્રૂફ આવ્યા છે કેવા હાથ પગ જોડીને સોરી સોરી કેવા બેહી ગયા, અને જેના બિચારીઓ પાસે પ્રૂફ નથી કે છે મેં રેપ નહીં કર્યો, કોઈ બીજાએ કર્યો, અરે આ કોઈ મજાક છે શું? એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહેનો તમે જાગો, ને મારી રિક્વેસ્ટ છે કે આના સિવાય જે બીજી આનાથી વધારે સક્સેસફુલ, કારણ કે મને ખબર છે કે બી ટુ સક્સેસ કરવા માટે તમારે ઘણીવાર કેટલા સેક્રિફાઇસીસ કોમ્પ્રોમાઇઝીસ કરવા પડતા હોય છે, તો તમે બોલો, તમે બોલશો તો એમાં તમે ડાઉન નથી જતા, તમારી ઇજ્જત નથી જતી, તમારે તો હોતા અમારી બધી બહેનોમાં ભાઈઓમાં તમારા માટે રિસ્પેક્ટ વધી છે કે યસ યુ કેમ આઉટ એન્ડ યુ કેમ આઉટ સ્ટ્રોંગ. બિલકુલ, આ જ મુદ્દે મહત્વની બાબત જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, મોટાભાગના જે કિસ્સા છે એમાં રાજકારણીઓના પણ નામ સામે આવ્યા છે. રેણુકા ચૌધરી જે કેન્દ્રીય કોંગ્રેસના જે મંત્રી છે તેમણે પણ કહ્યું છે કે રાજકારણમાં પણ આ પ્રકારના કિસ્સા